આજે કચ્છ ઇતિહાસ પરિષદનો એક ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ છે. કચ્છના મહારાવશ્રી શ્રી પ્રાગમલજી સાહેબ સવાઈ બહાદુરને લગ્ન તિથિના 60 વર્ષ પૂરા થાય છે. તે ઉપરાંત જે લખપત તાલુકાની અંદર દયાપરમાં સ્કૂલ ચાલુ થઈને ઇતિહાસ પરિષદે માગણી કરી હતી કે શિક્ષણનો પાયો કચ્છમાં નાખનાર મહારાવશ્રી લખપતજી પહેલાં છે, એમના નામથી મહારાવશ્રી લખપતજી કોલેજ શરૂ થવી જોઈએ અને જે સરકારશ્રી મંજૂર રાખી એના માટેના કચ્છના આપણા જે ભુજના કુલપતિ આપણા જે છે ચંદ્રસિંહ જાડેજા, એમણે પણ ખૂબ યોગદાન અને મદદ કરી હતી એટલે એમનું પણ સન્માન રાખ્યું છે. બોર્ડર રેન્જના આઈજી અનિલસિંહજી જાડેજા સાહેબ એ પણ અહીંયા પધારેલા છે એટલે આ જે મહાનુભાવો છે એમનું સન્માન પણ રાખ્યું છે. તે ઉપરાંત અમારા ઇતિહાસ પરિષદના માજી મંત્રી પ્રમોદભાઈ જેઠી કે જેમણે કચ્છ વિશે જે પુસ્તકો લખ્યા છે એ પુસ્તકનું વિમોચન પણ આજે અમે રાખ્યું છે અને અમારી સાથે અત્યારે અમારા ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ શ્રી શંભુભાઈ જોશી, શ્રી જયવીરસિંહ સોઢા, મહામંત્રી હરીશભાઈ સોની બધા સાથે છે અને એક સારો કાર્યક્રમ અત્યારે અમારે અહીં રણજીત વિલાસમાં યોજવામાં આવ્યો છે. વિશેષમાં અમારા શંભુભાઈ માહિતી આપશે. જયવીરસિંહ સોઢા, કચ્છ ઇતિહાસ પરિષદ ઉપપ્રમુખ, મહારાવશ્રી લખપતજી જેણે લખપત શહેરની સ્થાપના કરી અને કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા મહારાવશ્રી લખપતજી કોલેજનું નામ રહે એવી કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને તેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી સીબી જાડેજાનો અમને સહયોગ મળ્યો અને આ માંગણીનો સિદ્ધાંતિક સ્વીકાર પણ થયો અને થોડા સમયમાં આ કોલેજ શરૂ થઈ જશે. લખપતજી જાડેજા જેમણે શિક્ષણ માટે કચ્છમાં ઘણું કામ કર્યું અને એમનું યોગદાન હંમેશના માટે યાદ રહે કચ્છના માણસો વચ્ચે, એના માટે ખાસ અમે માંગણી કરેલી હતી કચ્છ ઇતિહાસ પરિષદે કે મારા શ્રી લખપતજી કોલેજ દયાપરમાં જે કોલેજ થાય છે તો એ મહારાવશ્રીનું નામ આગળ આવે એવી રીતે માગણી કરેલી અને એ મંજૂર થઈ છે. એના માટે આપણા કચ્છ યુનિવર્સિટીના ચંદ્રસિંહજી જાડેજા ડૉક્ટર એમણે ઘણી બધી મહેનત કરી, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજનો દિવસ એવો છે કે વિશ્વ વન દિવસ, બધી જ જગ્યાએ ઝાડ રોપવા માટે આ સંદેશો આપવામાં આવે છે ત્યારે બધાને હું એ જ વાત કરું છું, સંદેશો આપું છું કે આજના દિવસે સંકલ્પ કરજો કે બે બે ઝાડ નવા નાખવા, જેનાથી કચ્છનું કલ્યાણ થશે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. જો મેડે જો આભાર માનવા તો અછેડા અસંખ્ય અભિનંદન મુખી ઇથે મળે જ્ઞાની માડું ભેરો વિઠે જો મોફો થાય ઇથા મળે જ્ઞાની માડું ભેરો જ્ઞાન આ મળે ભેરો તો હું જરો માડું કે નિશાળવીની જરૂર નપે પિન મારો જ્ઞાન જ છે હણે મેળેનું બોર તમા કી ઈચ્છણા કે આમ જન્મ્યો છા અને આજ કેચ વખત મુજા કરદાદા કેંગાજી બાવા તેની હયાત હોય ને મુખે પર સાંભળે તો બધાય કે પંચ વર્ષ ઉંમર થી 80 મળે ભેરા મુજા કરદાદાશ્રી રાજાશ્રી પે ને આમ હું મળેલો મોર આજો મળે જો ખૂબ આભાર માના તો કે આજે આજે મીડિયમ મારફતે હું પ્રજાજને કે મળે કે શુભેચ્છા પાઠવી શકું તો હું ઈચ્છા તો કે અસાંજા 60 વર્ષ પૂરા થયા ઈશ્વરજી કૃપાનું તો હું ઈચ્છા તો કે ઈશ્વરજી કૃપા મેળે મથે રે ને મેળે જણા અચ્છી જગો રીત પાતા હે થોડી ટોલરન્સ ઓછી આય આઉં મેળે કે સરાડી હા કે થોડી ટોલરન્સ રખણી ને એકડે મે જો સન્માન કહેણો નિભાવ કહેણો ને મુજી શુભકામના મેળે કે મેળે જણા લંબી ઉંમર ભોગવે અને ત્યાં સુધી સુખી જીવન જો લાભ ગીને.